रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरि कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग बावनमो भगवान श्रीहरि जेतपुर में पधारे छे। एक अद्भुत घटना घटे छे। दिव्य रूपे गुरुदेव रामानंद स्वामीनो योग थाय छे। पोताना हृदय सम्राट सद्गुरु ने मळी परब्रह्म होवा छता भगवानना हृदय में केटलो प्रेम અને પ્રસન્નતા જાગે છે આપણે શ્રવણ કરીશું। એક સદગુરુ સમ્રાટ છે અને બીજા અનંત કોટી અવતારના અવતારી એવા પરબ્રહ્મ છે। દિવ્ય સંવાદ મહારાજનો અને રામાનંદ સ્વામીનો છે। શ્રી હરિ આયે જેતપુરહી ભદ્રાવતી ગંગ પાસ રામાનંદ સ્વામી નાયે જિહા संगले हरि जन दास। श्री हरि आये जेतपुर हे भद्रावती गंग के पास रामानंद स्वामी नाये जी हां संगले हरि जन दास। भगवान श्री हरि जेतपुर पधारिया पोतानी साथेना हरिभक्तों ने लई સદગુરુ રામાનંદ સ્વામીએ જ્યાં ખૂબ સ્નાન કર્યું છે તે ભદ્રાવતી ગંગા એટલે ભાદર નદી ત્યાં આવ્યા। ગુરુદેવ રામાનંદ સ્વામીને યાદ કર્યા। જેતપુર એટલે મહારાજનું પ્રિય સ્થાન, મહારાજનું ગાદી સ્થાન। આ સંપ્રદાયમાં સહજાનંદ રૂપી સૂરજ ઉગ્યો ક્યાંથી? જેતપુર ગામથી। રામાનંદ સ્વામીએ ગાદી ઉપર મહારાજને બેસાડ્યા, ધર્મધુરા સોંપી ગાદી ઉપર બિરાજમાન કરી અને આ સંપ્રદાયને એક મહાન નેતૃત્વ આપ્યું। પોતાના સ્થાને મહારાજને પધરાવી આશ્રિત માત્રને આદેશ આપ્યો, આજથી અમારા સ્થાને આ સહજાનંદ સ્વામી છે, એ જેમ કહે એમ કરજો, એમાં તમારું કલ્યાણ છે। અને સંપ્રદાયમાં એક મહાન ડાયવર્ઝન આવ્યો। રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની ઉપર કેટલી મોટી કૃપા કરી, કેટલી મોટી કૃપા એમ કહી શકાય। રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીની દેન કઈ? તો ભગવાન સ્વામિનારાયણે આપી આપણને। પિતા ધર્મદેવ અને માતા ભક્તિએ બાલ ઘનશ્યામનો જન્મ આપ્યો એ વાત ચોક્કસ છે, પણ ભગવાન સ્વામિનારાયણ આપણને કોણે આપ્યા? રામાનંદ સ્વામીએ આપ્યા, જેતપુર ગામમાં આપ્યા, પીપલાણામાં દીક્ષા આપી અને જેતપુરમાં ગાદી આપી। અમે સંતો નાના હતા ને મનુભગત, એક એક મહિનો જેતપુર રહેવા જતા, ખૂબ રહ્યા છીએ ગુરુજીની સાથે બહુ નાની ઉંમરમાં। 1990ની વાત, 91ની વાત, 92ની વાત, 93-4 વર્ષ સુધી દર વર્ષે એક મહિનો રહેવાનો અને જેતપુરના અડદિયા, જેતપુરના લાડવા હજી યાદ આવે છે। ભૂલાય નહીં મનુભાઈ, ભૂલાય? અમારા મનુભગત અહીંયા બેઠા છે,
અમે સંતો વડોદરા ભણતા, શ્રુતિ ભગત તમને ખબર છે, ત્યારે તો આપણા કંડારી ગુરુકુલમાં દૂધ લાવવાના હોય તો પણ યજમાન કરવા પડે એવી પરિસ્થિતિ હતી. ગુરુજીનો પ્રેમ અને સંતો પ્રત્યેનો એમનો સદભાવ કેવો, સાધુને મારે ભણાવવા છે. અમે ત્યાં વડોદરામાં રહીએ, ભણીએ, અને દર અઠવાડિયે બધી ગ્રોસરી મનુભગત લઈને આવતા. મનુભગત આવવાના હોય ને તો સંતો રાહ જોવે કે આજે મનુભગત આવવાના, કાલે આવવાના, ને એમાં ખારી સિંગ લાવે એટલે પૂરું થઈ ગયું. સંતોને એક ટાઈમ ચાલે એટલે સાંજે તો બીજું કશું હોય નહીં. એટલી વાત તો ચોક્કસ છે કે માણસ ગમે એટલો આગળ વધે પણ એ માણસ જ્યાંથી આગળ વધ્યો હોય ને એ માર્ગ માણસ ક્યારેય ભૂલી નથી શકતો, અને ભૂલી જાય તો એ દુષ્ટ છે, સજ્જન ન ભૂલી શકે. જેતપુરની વાત આવીને એટલે આ બધી વાતો યાદ આવી. ભાદર નદીમાં અમે સ્નાન કર્યું છે ઘણી વખત. શ્રીજી મહારાજ ભાદર નદી પાસે આવ્યા, હરિભક્તો સાથે છે. મહારાજે કહ્યું, અમારા ગુરુદેવ રામાનંદ સ્વામીએ ઘણી વાર અહીંયા સ્નાન કર્યું છે. આ ગુરુદેવની પ્રસાદીની નદી છે, આમ યાદ કરે છે. ત્યાં તો શું બન્યું, રામાનંદ સ્વામી દેખે તિહા મૂર્તિમાન સાક્ષાત. ત્યાં તો દિવ્ય ઘટના ઘટી, ભગવાન છે, સત્યકામ સત્ય સંકલ્પ છે. ત્યાં તો શ્રીહરિને સદગુરુ રામાનંદ સ્વામી સાક્ષાત મૂર્તિમાન દેખાયા. ભગવાન શ્રીહરિ અશ્વ ઉપરથી નીચે ઉતરી ગયા, આવીને ચરણોમાં પડ્યા, પ્રણામ કર્યા. શ્રીહરિ ઉતરે અશ્વ સે ચરણ પરે સો આસ. ભગવાન ગુરુના ચરણમાં પડી ગયા. રામાનંદ સ્વામીનો વેશ અદ્ભુત હતો, શરીરે વિભૂતિ લગાવી હતી, બીજા કોઈ તેમને ઓળખી શક્યા નહીં. શ્રીહરિને જોઈને રામાનંદ સ્વામી ઘણા પ્રસન્ન થયા. પછી રામાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું, હું તમારા દર્શન કરવા આવ્યો છું. ભક્તોના મનોરથને પૂરા કરવા માટે તમે સત્સંગમાં કઈ રીતે વિચરી રહ્યા છો તે જોવા આવ્યો છું. હવે રામાનંદ સ્વામી એક સરસ વાત કરે છે, આપણે ધ્યાનથી સાંભળીએ. આ સંપ્રદાયમાં રામાનંદ સ્વામીએ કેટલું મોટું કાર્ય કર્યું છે. ઘણીવાર ગુરુજી વાત કરે છે, સર્વોપરી ઉપાસનાના સ્થાપક જ રામાનંદ સ્વામી છે, કારણ કે પોતે ત્રિકાળ જ્ઞાની છે. કારણ કે રામાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર પધાર્યા એ ભગવાન શ્રીના સંકલ્પથી આવ્યા છે, દિવ્ય જ્ઞાન સાથે આવ્યા છે. હજી તો નીલકંઠવર્ણી લોજમાં હતા, રામાનંદ સ્વામી ભુજમાં હતા, બંને ભેગા પણ નથી થયા ત્યારે રામાનંદ સ્વામીએ દેશ દેશાંતરમાં પોતાના આશ્રિતોને, શિષ્યોને પત્ર લખ્યો છે કે અમારા દર્શન કરવાની ઈચ્છા જેણે હોય તે ભુજ ન આવતા પરંતુ લોજમાં જજો અને નાના એવા વર્ણી નીલકંઠ આવ્યા છે એના દર્શન કરજો. આવા સમાચાર ગામોગામ મોકલાવેલા. પણ તેમ છતાં ગુરુ ભક્તિ હોય છે, ભગવાનની ભક્તિ જેવી બળવાન ભક્તિ છે. રામાનંદ સ્વામીને ગુરુ નહીં ભગવાન માનનારા હતા, એવા આશ્રિતો હતા. એ બધાને થયું ગુરુદેવની કૃપા છે, એક નાના એવા નીલકંઠ ઉપર એમનો પ્રેમ છે, પણ ચાલો ચાલો આપણે ગુરુદેવના દર્શન કરવા જઈએ. આપણા શાસ્ત્રોમાં વાત પ્રસિદ્ધ છે જેમાં લાલજી સુતાર, નિષ્કુળાનંદ સ્વામી વગેરે બધા સમાચાર મળ્યા છતાં ભુજ ગયા દર્શન કરવા. રામાનંદ સ્વામી ઠપકો આપ્યો, અમારા સમાચાર ન મળ્યા, સ્વામી મળ્યા હતા ને, તો પછી તમે લોજ બાજુમાં છે ત્યાં ન ગયા ને અહીંયા સુધી કેમ આવ્યા? અરે સ્વામી, આપે લખ્યું હતું કે લોજમાં નાના એવા નીલકંઠ વર્ણી આવ્યા છે એના દર્શન કરવા જજો. અમને એમ થયું કે સ્વામી વર્ણીના દર્શન તો કરીશું પણ આપના દર્શન ક્યારે થાય, માટે આપના દર્શન કરવા આવ્યા છે. રામાનંદ સ્વામીએ કહ્યું, એ વર્ણી નાના છે, દેખાય છે એવું, પણ નાના નથી, ખૂબ મોટા છે. લાલજી સુતાર એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું કે શું ગુરુદેવ એ કેવા મોટા છે?
રામદાસ સ્વામી જેવા મોટા છે? અરે અરે, એના કરતા ઘણા મોટા તો શું મુક્તાનંદ સ્વામી જેવા છે? સાધુ, ત્યારે સ્વામી લાલજી સુતાર હતા. લાલજી ભાઈ, અમે કહીએ છીએ ઘણા મોટા છે, સમય આવે તમને સમજાશે. નિષ્કુળાનંદ સ્વામીનો આ પ્રસંગ, આપણા શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ લખાયેલો આ પ્રસંગ, રામાનંદ સ્વામીએ શું કાર્ય કર્યું છે. આપણને ખાલી હું કહું છું ને, મહારાજે આપ્યા છે એમ નહીં, મહારાજની સાચી ઓળખાણ એમણે આપી છે. લાલજી સુતાર પૂછે તો શું કપિલ અવતાર જેવા છે, દત્તાત્રેય જેવા છે, ઋષભદેવ જેવા છે? સ્વામી શું તમારા જેવા છે? સ્વામી કે હું તો કહું છું, હું તો ડુગડુગીનો વગાડનારો, ખેલ ભજવનારા આવશે તો શું ભગવાન શ્રી કૃષ્ણ જેવા છે? રામાનંદ સ્વામી સ્પષ્ટ કહી દીધું, જેમ કૃષ્ણ મોટા છે સહુથી, તેમ આ છે મોટા વળે તેથી. સર્વે અવતારના અવતારે, સર્વોપરે છે વિશ્વ વિહારે. એ સમયમાં, આ તો આજે આપણે વાત કરીએ છીએ, હજી જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર પણ નથી આવ્યા, એનું નામ પણ કોઈ સાંભળ્યું નથી, ત્યારે રામાનંદ સ્વામી આ વાત કરી, ત્યારે લાલજી સુતાર નથી સમજી શક્યા આપણા શાસ્ત્રો કહે છે. પણ એ લાલજી સુતાર પાછળથી રામાનંદ સ્વામી ધામમાં જાય, મહારાજ દીક્ષા આપે, દીક્ષા આપ્યા પછી નિષ્કુળાનંદ સ્વામી નામ પાડે, જાણો છો ને તમે, અને પછી મહારાજના એક પછી એક ઐશ્વર્ય પ્રતાપ અને પરચા નિહાળે ને, અને પછી એ લાલજી સુતાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામીને અહો અહો અહોપણું થવા લાગે કે આ ગુરુદેવ જે વાત કરતા હતા ને, એ વાત એમ જ છે, આ વર્ણી એવા જ છે, અવતારના અવતારી છે, ઈશ્વરના ઈશ્વર છે. કારણના તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ, તમ દેવતાનામ પરમમ ચ દેવતમ. રામાનંદ સ્વામીએ આવી રીતે ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું આપણને આપ્યું. રામાનંદ સ્વામી કહે છે, નટુ દાદા, રામાનંદ સ્વામી દિવ્ય રૂપે મહારાજને મળ્યા છે જેતપુરમાં, અને સંવાદ ચાલે છે. રામાનંદ સ્વામી બોલ્યા, બીજા અનંત અવતારો થયા છે જેનો ગણતા પાર આવે તેમ નથી. જે અવતારમાં જેટલો પ્રતાપ હતો તે પ્રમાણે તેમણે સામર્થ્ય અને ઐશ્વર્ય જણાવ્યું છે. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનને અનેક શાસ્ત્રો કરીને પ્રવર્તાવ્યા છે. તે અવતારોએ પોતાના સામર્થ્ય પ્રમાણે દીવો, મશાલ કે અગ્નિના જેવું સામર્થ્ય દેખાડ્યું છે. કોઈક અવતારો કેના જેવા થયા? દીવા જેવા. કોઈક અવતારો કેના જેવા થયા? મશાલ જેવા. એટલી સરસ મજાની આ વાત આવે છે, સાંભળજો. આપણા સંતોએ અવતાર અને અવતારીને સમજાવવા માટેની બહુ સરસ ચોખવટ કરી છે. ઘણીવાર ઘણા બધા દોડડાયા ગ્રહસ્થો એમ વાતો કરતા હોય કે આ બધું શું બધા ભગવાન સરખા જ કહેવાય, તો શું ડોલર અને રૂપિયો સરખો કહેવાય? હે નટુ દાદા, ભગવાન બધા હરખા કરી નાખે, અણસમજણ છે. ના સમજાય તો આપણે ચૂપ રહીએ. ડોલર અને રૂપિયો જો સરખો ન કહેવાય, ખીચડીને શીરો જો સરખો ન કહેવાય, સોનું અને કથ્થીર જો સરખું ન કહેવાય, તો અવતારને અવતારી કેવી રીતે એક કહેવાય? કહેવાય અવતાર અને અવતારી, એનો ભેદ સમજવા જેવો છે. ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, તીર અને તીરનો નાખનારો, એમાં ફેર છે. શું ફેર છે હાર્દિક ભગત? ચંદ્ર અને સૂર્યમાં ફેર છે. શું ફેર છે શ્રુતિ ભગત? એક્ઝેક્ટ, પ્રકાશ બંનેમાં છે, ચંદ્રમાં પણ છે, સૂર્યમાં પણ છે. પણ ચંદ્રનો પ્રકાશ સૂર્ય દ્વારા મળેલો છે, સ્વયં પ્રકાશિત નથી, સૂર્યથી પ્રકાશિત છે, સૂર્ય સ્વયં પ્રકાશિત છે. એમ અવતારમાં જે ઐશ્વર્ય છે અવતારીનું આપેલું છે, જ્યારે અવતારીમાં જે ઐશ્વર્ય છે પોતાનું છે. તીર અને તીરનો નાખનારો, ભલે તીર કામ કરે છે, માણસ મર્યો તીર વાગવાથી, પણ તીરમાં તાકાત કોની છે? નાખનારાની છે.
પારસમણી અને ચિંતામણી બંને મણી છે, બંને મૂલ્યવાન છે, પણ તેમ છતાં પારસમણી એ લોઢાને સોનું કરી શકે એનાથી વિશેષ નહીં, એની લિમિટ છે. ચિંતામણી અનલિમિટેડ છે ને, એમ અવતાર છે એની શક્તિ સીમિત છે, અવતારી છે એની શક્તિ અસીમ છે. એટલા માટે ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મુક્તાનંદ સ્વામીએ કહ્યું, અરે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં કહ્યું, આજે જે લોકો નથી સમજી શકતા એને એને સલામ છે, પણ આપણા શાસ્ત્રોમાં મહારાજનું સર્વોપરીપણું શ્રીજી મહારાજના સમકાલીન લખેલા ગ્રંથોમાં એટલું મોટું લખાયું છે, એટલું મોટું લખાયું છે. અને આજના સંતો એના ઉપર જ્યારે વિસ્તારથી વાતો કરી રહ્યા છે, ત્યારે જે જે સંતો, સારા સંતો ચારે બાજુ સર્વોપરીપણાની વાતો કરે છે, આજે લાખો હરિભક્તો અનુભવી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું. અવતારી છે તો સૂર્ય એ સૂર્ય જ છે, તારા એ તારા છે, તમે સ્વીકારો કે ન સ્વીકારો. આજે હજારો તમે પુરુષો જુઓ, ભગવાન સ્વામિનારાયણના ધ્યાન માત્રે કરીને કામ ક્રોધ લોભાદિક અંતઃશત્રુને જીતી શકે છે. આ પણ મહારાજનું કેટલું મોટું સર્વોપરીપણું છે. રામાનંદ સ્વામી શ્રીજી મહારાજને જેતપુરમાં કહે છે કે બીજા અવતારો ઘણા થયા, કોઈ દીવા જેવા, કોઈ મશાલ જેવા, કેટલાક અવતારો એ તો વીજળી જેવું અને કોઈક અવતારે તો વડવાનળ જેવું ઐશ્વર્ય બતાવ્યું છે, કેટલાક અવતારો તો તારાગણ અને ચંદ્રમાના જેવો પ્રબળ પ્રતાપ દેખાડ્યો છે, કેટલાક અવતારો એ તો એક સૂર્યના જેવું વધુમાં વધુ સામર્થ્ય દેખાડ્યું છે. આવી રીતે પૂર્વે જેટલા અવતારો થયા છે તેમણે પોતપોતાને અનુરૂપ સામર્થ્ય દેખાડ્યું છે, અને મહાપ્રલયની આગળ બીજા પ્રલય તો ક્યાંય દેખ્યામાં આવતા જ નથી, અર્થાત કોઈ લેખામાં નથી. તેવી રીતે આપના સામર્થ્યની આગળ તો બીજા અવતારોનું સામર્થ્ય કોઈ ગણતરીમાં જ નથી. અનંત અવતારોનું જેટલું સામર્થ્ય છે તે બધું આપમાં આવી ગયું. આકાશમાં તમે જુઓ રાત્રે ચંદ્ર દેખાય, અનંત તારા દેખાય, પણ દિવસે શું દેખાય? એકલો સૂર્ય દેખાય. તો તારા ક્યાં ગયા? સૂર્યના તેજમાં લીન થઈ ગયા, નાશ નથી થઈ ગયા. શું થઈ ગયું? આપણા શાસ્ત્રોમાં કથા છે, પરશુરામજી અવતાર હતા, કેટલું બધું એમાં ઐશ્વર્ય હતું. પૃથ્વીને 26 વખત નક્ષત્રીય કરી હતી એમણે. બ્રાહ્મણ હતા પણ એટલા પ્રતાપી, એટલા તેજસ્વી, એવા ઐશ્વર્યવાળા હતા. પણ એ જ પરશુરામજી મહારાજા જનકની સભામાં આવે, હાથમાં કુહાડો છે, ધનુષ ભંગ થયો છે, ક્રોધની મૂર્તિ પરશુરામ જનકની સભામાં આવે ને, સામે ભગવાન રામચંદ્રજી છે, પૂર્ણાવતાર છે, આ અંશાવતાર છે. તો જેવી રીતે તારા ચંદ્રમાં લીન થાય અથવા તારા સૂર્યમાં લીન થાય, નાનું તેજ મોટા તેજમાં લીન થાય, એમ પરશુરામજીનું અવતાર પણ લીન થઈ ગયું, નાશ નથી થતું. શાસ્ત્રમાં ગણાવ્યું છે એક અવતાર કરતા બીજા અવતાર મહાન છે, શાસ્ત્રોમાં જ આ ભેદ છે. પરશુરામજી અવતાર છે એની દ્રષ્ટિએ રામચંદ્રજીએ પૂર્ણ અવતાર એટલે અવતારી ગણાયા. વચનામૃતમાં મહારાજે 95 આ ભેદ ગણાવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું, શેષ સાઈ નારાયણ સ્વરૂપ બતાવ્યું, પોતાને વિશે અનંત અવતારના દર્શન કરાવ્યા. તે અવતાર માટે શ્રી કૃષ્ણ તે અવતારી જેવા છે, મહારાજે ભેદ બતાવ્યા. બીજા અવતારને કૃષ્ણ જેવા ન કહે, કૃષ્ણ અવતાર એના કરતા પર છે, પૂર્ણ છે. અને એ કૃષ્ણ અવતાર, એ રામાવતાર ભગવાન શ્રીહરિએ પોતાના સ્વરૂપને વિશે અનંતવાર પ્રગટાવી, અનંતવાર લીન કર્યા છે. પર્વતભાઈનો પ્રસંગ આપણે જાણીએ છીએ, વ્યાપકાનંદ સ્વામીનો પ્રસંગ આપણે જાણીએ છીએ, અક્ષરધામની સભામાં અનંતવાર આ અનંત અવતારો લીન કરી પ્રગટ કર્યા છે. માટે અનંત શ્રી કૃષ્ણ, અનંત શ્રી રામ, અનંત પૂર્ણ અવતાર, એના પણ અવતારી ભગવાન શ્રીહરિ છે. એટલે રામાનંદ સ્વામી કહે છે, જો વિચરણ શેષો આત દેખાય, આસુરી જન નહીં દેખત તાય. અમે આ વિચરણ કરીએ છીએ ને એમાં દેખાય આવ્યું.
કોઈ દીવા જેવા, કોઈ મશાલ જેવા, કોઈ તારા જેવા, કોઈ ચંદ્ર જેવા, કોઈ સૂર્ય જેવા, કોઈ વડવાનળ જેવા, પણ તમે કોના જેવા છો? મહાપ્રલયના અગ્નિ જેવા. કરોડો સૂર્યના તેજને પણ ઝાખું કરે એટલું તેજ મહાપ્રલયના અગ્નિમાં છે, એવું તેજ કોણે બતાવ્યું? ધામો ના ધામી ક્યારે નોતા પધાર્યા. ધામના ધામી, દેવોના દેવ, ઈશ્વરના ઈશ્વર. વિચરણ મેસો આત દેખાય, આસુરી જન નહીં દેખત તાય. આપે વર્તત હે અધર્મ રેતે, વિષય મે કરી કે પરમ પ્રેતે. આસુરી લોકો આ જોઈ શકતા નથી, આવું વિચારી શકતા નથી. અસુર લોકો તો અધર્મની રીતમાં વર્તે છે, તેમને માયિક વિષયમાં જ પરમ પ્રેમ છે. તે અસુરો બીજા અવતારોને પણ પોતા જેવા જાણે છે, તેને લીધે જ તેમને ધર્મમાં બુદ્ધિ જાગતી નથી. સાંભળો, અસુરો બીજા અવતારોને પણ પોતાના જેવા જાણે છે, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. આપણા શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપ્યું, નદીમાં ચાલનારું માછલું એ આકાશમાંથી ચંદ્રનું પ્રતિબિંબ નદીમાં પડે છે તો એ ચંદ્રને શું સમજે છે? કે આ પણ અમારા જેવું કોઈક માછલું છે. મોટા સમુદ્રમાં ફરનારો મગરમચ્છ એ સમુદ્રમાં ચાલનારા મોટા જહાજોને જોઈને શું વિચારે છે? આ પણ અમારા જેવો કોઈક મગરમચ્છ છે. અતિ સામાન્ય બુદ્ધિવાળા સંસારી જીવો મોટા સંતોને, ભગવાનને, ભગવાનના વિભૂતિ પુરુષોને પણ કોના જેવા સમજે છે? પોતા જેવા. એટલા માટે લખ્યું, સંત જેવા છે ને એવા સમજવા હોય ને તો આપણે પણ થોડું શું થવું પડે? સાધુ જેવા થવું પડે તો સમજી શકાય. તમે મંદિરે આવતા થાવ, ધર્મ નિયમ પાળતા થાવ, ભજન ભક્તિ કરતા થાવ, તપ નિયમ યમ વગેરે કરતા થાવ, ત્યારે તમને ખબર પડે કે આ સંતોનો મહિમા શું છે. ધારણા પારણા એટલે શું કહેવાય? સંતો બ્રહ્મચર્ય વ્રત પાળે છે, કેવી રીતે પાળે છે આ કળિયુગમાં? પણ જે આવું માયામાં ડૂબેલો હોય, વિષ્ટાનો કીડો હોય, એને શું સમજાય? સમજાય? સાધુને ને ભગવાનને સમજવાને કામ છે. આસુરજીવ નથી સમજી શકતા. અસુરો ઉપર ઉપરથી દેખાવ ખાતર ધર્મ રાખે છે. અસુરો પણ ધર્મ રાખે દંભે કરીને. જ્યારે તેમને પોતાની રુચિના લોકો મળી જાય ત્યારે તેઓ વિષયને ભોગવાની ઈચ્છા કરવા લાગે છે. અત્યારે તો આ કળિયુગમાં અધર્મે જ ધર્મનું રૂપ લીધું છે. કળિયુગમાં શું થઈ ગયું છે? અધર્મે ધર્મનું રૂપ લીધું છે. અને તમે ચારેય બાજુ જોજો, જે ખોટું છે લોકોને સાચું લાગે છે. સાચી વાત ને? મારે દ્રષ્ટાંત આપવા ન જોઈએ, પણ તમે જાણો છો એવા એવા બાબાઓ નીકળે, આમાં હાથ કરીને લોકોના પાકીટ ભરી દે છે. ખબર નહીં લોકોના ભરે કે ના ભરે, પણ બાબાના પાકીટ તો, અને તોય લોકો મુંડાય છે કે નહીં, આટલું જોવે છે જાણ્યા પછી પણ. આ કલ્યાણની વાતો થાય લોકોને ગમે નહીં, ધર્મ નિયમની વાતો થાય લોકોને અઘરી લાગે. હમણાં જો પાકેટ ભરવાની વાતો થાય તો દંભ અને પાખંડ કળિયુગમાં વધશે. પૂજ્યપાદ ગુરુજીએ અમેરિકા પધાર્યા ત્યારે આ વખતે જ કથા કરી હતી કળિયુગના લક્ષણની, કે કેવો કળિયુગ શાસ્ત્રમાં વર્ણન છે. જેવું શાસ્ત્રમાં વર્ણન ભગવાન વ્યાસે કર્યું છે એવું કળિયુગનું હુબહુ સ્વરૂપ અત્યારે દેખાવા લાગ્યું છે. અધર્મે જ ધર્મનું રૂપ લીધું છે. અધર્મને ધર્મ જાણીને તેને મોટા મોટા રાજાઓ પણ ગમે છે અત્યારે. કે રાજાને પણ શું ગમે છે? પરંતુ જ્યારે તેની સાચી ખબર પડે છે ત્યારે સત્ય ધર્મનો ખપ હોય તો તેને બીજા બધા ધર્મ મિથ્યા લાગે છે. સત્ય ધર્મ કે પુત્ર તુમ, રામાનંદ સ્વામી બોલે છે, સત્ય ધર્મ કે પુત્ર તુમ, ભક્તિ સતમા તહી તોર, જ્ઞાન વૈરાગ્ય સત બંધુ તવ, દેખે મે આયે મોર. મને દેખાય છે શું? તમે તો સત્યરૂપ એવા ધર્મદેવ તેમના પુત્ર છો, સત્યરૂપા એવી ભક્તિ માતા તેમના પુત્ર છો, સત્ય સ્વરૂપ જ્ઞાન અને વૈરાગ્ય તે બંને આપના બંધુ છે. આપ સત્સંગમાં વિચરો છો ત્યારે આપની સાથે આ ચારે ચાર સદગુણ
એટલે કે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સાથે વિચરે છે. ધર્મવંશી સદગુણોને સત્સંગમાં એક તમે જ આધાર છો, તેના વિના તેમનું બીજું કોઈ સ્થાન નથી, કેમ જે બીજા કોઈ આ ગુણોને રાખતા જ નથી. ચારે વર્ણના પુરુષો અને સ્ત્રીઓ જે સત્સંગી થયા છે તેઓ ક્યાંય અધર્મવંશી દુર્ગુણોને આશ્રય આપતા નથી. તે સત્સંગીઓ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ચારેય સદગુણો યુક્ત અંગવાળા ધર્મદેવના પરિવારને જાણીને સંતોના કરતા વિશેષ રૂપમાં માને છે. તેમજ સત્સંગીઓ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ ચારથી યુક્ત જે સંત હોય તેનું સન્માન કરે છે. તે ચારમાં પણ શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન મુખ્ય છે. જુઓ, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે પ્રગટ થયા. એકાંતિક ધર્મ એટલે શું? ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, ચારે ચાર સદગુણની જીવનમાં જરૂર છે. આ ચાર સદગુણ હશે તો જ આપણે જીવનમાં નિર્ભય રહી શકશું. હા, મહારાજે ભક્તિનું પોષણ કર્યું છે પણ એકલી ભક્તિને પ્રવર્તાવી નથી. તમે બહુ સારા આજે અજય ભગત બેઠા છો ને એક નાની ચર્ચા કરી લઈએ. ઇતિહાસમાં ક્યાં ક્યાં મોટી ભૂલ થઈ, તમે શાસ્ત્રમાં ઊંડા ઉતરો, વધારે વાંચો, વધારે જાણો તો આપણને દેખાય આવે. ગંગા એ ગંગા જ છે, પણ ગંગોત્રીમાં નીકળીને એ જેવી ગંગા છે ને એવી હરિદ્વારમાં નથી, અમે હમણાં જ જોઈને આવ્યા, અને હરિદ્વારમાં જેવી છે ને એવી કાશીમાં નથી. કાશીની ગંગા, ગંગા તો મહિમા એટલો જ છે, પણ લોકો એમાં એટલું બધું ગટરો ને આ ને તે ને મરદાઓ ને ઢોર ને પશુઓ ને બધું નાખી દીધું છે. ગંગાનો મહિમા એટલો જ છે, ગંગા તો ગંગા, પણ લોકોને એમાં એટલી આસ્થા બેસે, જલ્દી શ્રદ્ધા થાય એવું નથી રહ્યું એનું સ્વરૂપ. શાસ્ત્ર શાસ્ત્ર જ છે, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ રામાયણ હોય, એમાં કલ્યાણનો માર્ગ રહ્યો છે, વેદોને ઉપનિષદમાં રહ્યો છે, પણ થયું શું? સમયાંતરે કાળાંતરે એ વસ્તુ લુપ્ત થવા લાગી. કેવી રીતે? એનું આચરણ કરનારા લોકો જતા રહ્યા. એટલે જેમ જેમ સમય જાય તેમ તેમ એવા મહાપુરુષો આવે. જૂનું થયેલું મકાન જેમ આપણે નવું કરીએ છીએ, રિનોવેટ કરીએ છીએ, એમ ધર્મનું સ્વરૂપ જ્યારે જૂનું થઈ જાય ત્યારે એમાં જીર્ણોદ્ધારની જરૂર પડે. ઇતિહાસમાં કેવું થયું? જેમ કે એક્ઝામ્પલ માટે, કોઈક જગ્યાએ ધર્મનું પ્રતિપાદન શાસ્ત્રમાં છે, પણ કોઈક મહાપુરુષે ધર્મનું પ્રતિપાદન કર્યું, પાછળના આશ્રિતોએ એ ધર્મની એક વાત પકડી લીધી, બાકી બધી વાત ગૌણ કરી નાખી, ભક્તિને કાઢી નાખી, વૈરાગ્યનો છેદ ઉડાડી દીધો. આપણે એક્ઝામ્પલ ન આપવું જોઈએ, પણ આપીએ, જાહેરમાં આપી શકાય એવું છે એટલા માટે. જેમ કે જૈન સંપ્રદાય 2500 વર્ષ જૂનો ધર્મ છે. ભગવાન ઋષભદેવ એમનો સ્થાપિત સંપ્રદાય છે. ઋષભદેવ એટલે આપણા 24 અવતારમાંના એક અવતાર છે. ઋષભદેવજીએ સ્થાપેલી પરંપરા ખોટી નહોતી, પણ એ પરંપરાનો આદર્શ એવો બની ગયો પછી ધર્મ એક જ રહ્યો, બાકી બધું મોટા દેરાસરો બનાવે, મૂર્તિ પધરાવે, પણ કહેવાય છે ને જૈનોનું બધું પાણામાં ગયું. મંદિર કરે મોટું, મૂર્તિ પધરાવે જોરદાર, નહીં આરતી, નહીં પૂજા, નહીં સેવા, નહીં ઉપાસના, તો એ મંદિરનો શું અર્થ? બોલો, એના કરતા પધરાવી કે ના પધરાવી બધું સરખું ના કહેવાય? આવું થઈ ગયું. મંદિર સેના માટે છે જ ભૂલી ગયા, મૂર્તિ સેના માટે છે જ ભૂલી ગયા. એ લોકો શું કરે એને પોતાને જ ખબર. લોકો પ્રશ્ન પૂછવા માંડ્યા, જવાબ ન આપી શક્યા. પરિણામ શું આવ્યું? લોકોને આસ્થા ઉડી ગઈ. સમજી ગયા તમે? ગંગોત્રીની ગંગા જોઈ નાસ્તિક હોય તો પણ ભાવ થાય એવી ગંગા છે, પણ કાશીની ગંગા હોય તો? ધર્મનું સ્વરૂપ એવી રીતે ભક્તિનું થયું. આપણા શાસ્ત્રોમાં ભક્તિનો એટલો બધો મહિમા છે કે એકલી ભક્તિ પણ આત્યંતિક કલ્યાણ આપી શકે આટલી તાકાત છે. પણ એકલો ભગવાનમાં નિર્દોષ અને નિર્મળ પ્રેમ હોય તો, નિર્દોષ અને નિર્મળ પ્રેમ હોય તો, પણ શું નિર્દોષ અને નિર્મળ પ્રેમ ભગવાનમાં કાયમ માટે ટકવો એ સહેલી વાત છે? કરોડોમાં એકાદ મીરા થઈ શકે, કરોડોમાં એકાદ નરસિંહ મહેતા હોઈ શકે,
પણ બધા પછી નરસિંહ મહેતાનો વાદ લઈને ચાલે તો? બહેનો શું, આખી ભક્તિની પરંપરા ભોગવાદી બની ગઈ। એટલી ભયંકર પરિસ્થિતિ ભક્તિની થઈ કે ભક્તિના નામે ધર્માચાર્યો ધર્મગુરુઓ એવા ભોગ વિલાસમાં પડી ગયા, એટલા એ લોકોના ભ્રષ્ટ જીવન થઈ ગયા કે પોતાના શિષ્યો એના શીળને હરવા લાગ્યા। પરિણામે ભક્તિની આખી પરંપરા ખલાઈ, ભક્તિનો મહિમા રહ્યો, ધર્મનો જ્ઞાનનો વૈરાગ્યનો છેદ ઉડી ગયો। તો શું કલ્યાણ થાય? દીવો તો એનો એ જ છે, પણ તેલ ખૂટી ગયું તો પ્રકાશ આપશે? હા કે ના? તો કયો પરિણામ આવું થયું। મહિમા દીવાનો છે, પણ દીવામાં દિવેટ પણ જોઈએ, તેલ પણ જોઈએ અને કોડિયું પણ જોઈએ। કોડિયાને ફોડી નાખીએ કે આપણે દીવાની જરૂર છે, કોડિયાની શું જરૂર, તો શું થાય નટુ દાદા? બધું પૂરું થઈ જાય। ભલે આપણે જરૂર પ્રકાશની જ છે, પણ એ પ્રકાશને મેળવવા માટે દિવેટ જોઈએ, દિવેટને સળગતી રાખવા માટે તેલ જોઈએ, તેલને આધાર રાખવા માટે ટકાવી રાખવા માટે કોડિયું પણ જોઈએ ને। એક આ નાની વસ્તુને સમજાવવા માટે ભગવાન સ્વામીએ મોટામાં મોટું કાર્ય કર્યું। જીવનમાં ધર્મ પણ જરૂરી છે। શિક્ષાપત્રી લખી, સાગરમાં વાત આવશે, પાછળ આવી પણ ગઈ, આગળ પણ આવશે। મહારાજ એમ બોલ્યા કે અમે આ નાની શિક્ષાપત્રીમાં આચાર્યના પણ ધર્મ લખ્યા અને સામાન્ય હરિભક્તના પણ ધર્મ લખ્યા, એટલા માટે અમારા નાનામાં નાના હરિભગતને ખબર પડવી જોઈએ અમારા આચાર્ય કેવા હોવા જોઈએ। આમાં સાધુના ધર્મ લખ્યા, અમારા સામાન્ય સંસારી હરિભક્તને ખબર પડવી જોઈએ અમારા સાધુ કેવા હોવા જોઈએ, તો જે સમાગમ કરી શકે ને। આટલું ટ્રાન્સપરન્ટ ધર્મ જગતમાં કાર્ય શ્રીજી મહારાજે કર્યું। તમે ટ્રાન્સપરન્ટ શબ્દ સમજી શકો ને? આ ટ્રાન્સપરન્સી ધર્મમાંથી જતી રહી હતી, પારદર્શકતા। કોઈ કહ્યું છે ને, માણસ જો પારદર્શક બને તો પ્રભુ પથદર્શક બને। મહારાજે આ કામ કર્યું। ધર્મની પણ જરૂર છે, હા, ગ્રહસ્થ પોતાનો ધર્મ પાળે પછી એને વધારે ધર્મ પાળવાની જરૂર નથી। શ્રીજી મહારાજના મતે ગ્રહસ્થાશ્રમી પોતાના ધર્મમાં છે તો જેવું કલ્યાણ ત્યાગીનું થાય એવું જ કલ્યાણ ગ્રહસ્થનું થાય છે। ગઈકાલે આપણે વચનામૃત વાંચ્યું, વચનામૃતમાં મહારાજના શબ્દ, ત્યાગી કે ગ્રહસ્થનો કોઈ મેળ નથી, જેની સમજણ મોટી તે મહાન છે। આ કામ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ચારેની જરૂર છે। હા, એમાં એવું બની શકે કોઈક આપણામાં વિશેષ હોય, એકાદ તત્વ થોડું ઓછું હોય, પણ ઝીરો થાય તો ચાલવાનું જ નથી। આપણા શરીરમાં હિમોગ્લોબિન પણ જોઈએ, વિટામિન સી પણ જોઈએ, વિટામિન ડી પણ જોઈએ, કોક ઓછું હોય તો ચાલી જાય, જે મરી ન જઈએ। પણ આપણે કે હિમોગ્લોબિનની શું જરૂર, હવે ઝીરો થઈ જાય તો સુગર લેવલની શું જરૂર, આમે સુગર તો ખરાબ જ છે દાદા, ઝીરો કરી નાખીએ સુગરને શું થાય, આપણે જ હોઈ જઈએ, આપણે જ ઝીરો થઈ જઈએ ને, સમજ્યા? એક શરીરને લાઈવ રાખવા માટે, જીવતું રાખવા માટે સુગર પણ જોઈએ, હિમોગ્લોબિન પણ જોઈએ, બરાબર, વિટામિન સી પણ જોઈએ, વિટામિન ડી પણ જોઈએ, બીજા બધા વિટામિન પણ જોઈએ, ત્યારે આ શરીર ચાલી શકે છે। એમ આપણા જીવનમાં અધ્યાત્મને જાગતું રાખવા માટે ધર્મ જરૂરી જ છે, ભક્તિ જરૂરી જ છે। ઘણા બધા ગ્રસ્ત કે વૈરાગ્યની શું જરૂર, વૈરાગ્ય નથી ને તો પ્રાણ છે, કોડિયું છે, તેલ કેમાં ટકશે? કોડિયું જ નથી તો તેલ ક્યાં હથેળીમાં રાખશો, દીવો ક્યાં થશે? વૈરાગ્ય ગ્રહસ્થને જરૂરી છે। તમે સંસારમાં છો એનો મતલબ તમે બધા જ ભોગ ભોગવો, બધી જ મજા માણો એવો અર્થ નથી। મહારાજે ના પાડી છે એ બધી લાલ લાઇટ તમને ખબર હોવી જોઈએ, ન જોવાનું બંધ કરશો ત્યારે એની આસક્તિ ઓછી થશે, ત્યાર પછી ભગવાનની આસક્તિ શરૂ થશે। તમે ન જોવાનું ચાલુ જ રાખશો તો શું પછી આ માનસી પૂજા મહારાજ દેખાશે? શું હૃદયમાં ભક્તિ જાગશે? શું આત્મામાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટશે? સમજાણું? ગ્રહસ્થ માટે પણ વૈરાગ્ય જરૂરી છે। કયો વૈરાગ્ય? મહારાજે જે વસ્તુ ના પાડી છે એનાથી આપણે દૂર થવું, એ પણ વૈરાગ્ય છે। ખાવાનું, પીવાનું, જોવાનું, બોલવાનું, વાત સાચી ને? જ્ઞાન, સમજણ,
આ કથા વાર્તા જે નથી સાંભળતા એ ગ્રસ્ત ભક્તોને કશી ખબર જ નથી, એને બધા લાલ લુગડા સરખા જ દેખાય, રાવણે લાલ કપડાં પહેરીને આવે તો મુંડાઈ જાય, છે જેવું અત્યારે થઈ રહ્યું છે. અમે હમણાં હરદ્વાર ઋષિકેશ ગયા, જ્યાં નજર નાખો ત્યાં સાધુ, જ્યાં નજર નાખો લાખો ના લાખો સાધુ, પણ એમાં કોઈ પથરાજી જાજા પથરા જેવા જ છે, પણ એમાં કોઈ કોહિનૂર જેવા પણ છે. સ્વામી રામ સુખદાસજી મહારાજ જેવા મહાન વિભૂતિ સંતો ત્યાં થયા, આખું આખો આખી દુનિયા જાણે કેટલું એમનું તેજ, કેવું એમનું તપ હતું. આજે પણ એ ભૂમિની અંદર તમે પગ મૂકો ને, તમે આમ ઉભા રહો ને ત્યાં, તમારા અંતરના સ્પંદનો બદલી જાય એટલી બળવાન ભૂમિ બની ગઈ. કારણ શું? સાચા સંત આજે પણ છે, પણ કળિયુગનો પ્રભાવ જેમ જેમ વધતો જાય એમ પથરા જેવા ખોટા જેવા બગલા સાધુઓ વધવાના છે. જ્ઞાન હશે, સાચી સમજણ હશે, તો આપણે સમજણથી સાચાને ઓળખી શકશું. પણ સમજણ નહીં હોય તો ખોળ અને ગોળ સરખું લાગશે. અદ્ભુત શ્રીજી મહારાજે કામ કર્યું છે. રામાનંદ સ્વામી કહે છે, જુઓ, ધર્મ ભક્તિ વૈરાગ્ય રૂજ્ઞાના તેહિ જુત સંત કો કરહિ સન્માના. ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત સંત છે એનું સન્માન કરે. ચાર મે મુખ્ય, આ ચાર છે એમાં પણ પાછું એક મહાન છે, સાંભળજો. ચાર મે મુખ્ય હરિ જ્ઞાન જો હોવે તાબિન સંત કો મુખ ન જોવે. આ ચારમાં પણ ભગવાનનું જ્ઞાન, ભગવાનની ઉપાસના એ મુખ્ય છે. ભગવાનની ઉપાસના નથી ને કદાચ આ ચારે ચાર છે ને એવા સાધુનું મોઢું પણ ન જોવું. કોણ બોલે છે? રામાનંદ સ્વામી કહે છે. સર્વોપરી જ્ઞાન વિનાના સાધુ છે એનું મોખ મોઢું પણ જોવા યોગ્ય નથી. એવી રીતે ભગવાન શ્રીહરિના સ્વરૂપના જ્ઞાન વિનાના મોટા ધર્મવંશી હોય તો પણ શું, તેવા ભગવદ્ જ્ઞાન વિહોણા ધર્મદેવના પરિવારજનો તો કેવળ એક વખતના ભોજન આપવાના અધિકારી છે, માનવા કે પૂજવા યોગ્ય નથી. કેમ જે વંધ્યા ગાયથી ગૌવંશની વૃદ્ધિ થઈ શકે? ન થાય. સંતોમાં ને હરિભક્તોમાં પણ તેના જેવી જ રીત છે. જો તેઓ વંધ્યાના જેવા નિષ્ફળ હોય તો તેમની સાથે હેત રાખતા નથી. જે ભક્ત ભગવાનના જ્ઞાનથી યુક્ત હોય તે જ ફળ આપવા વાળો કહેવાય. ભગવાનના જ્ઞાનથી યુક્ત હોય, આ ચાર થાય પછી ભગવાનને સર્વોપરી જાણે, ભગવાનને પ્રગટ જાણે, ભગવાનની ઉપાસનાવાળા હોય, ભગવાનથી ભગવાનની ભક્તિથી ભરેલા હોય, આવા સાધુ મળી ગયા ને એટલે સમજો તમને ભગવાન મળી ગયા. હે હરે, આપ તો બધી વાત જાણો છો, મારા મનમાં આટલા સંકલ્પ હતા મેં આપને કહ્યા. જે દિવસ આપનું કુટુંબ આવશે ત્યારે સત્સંગની કંઈક વ્યવસ્થા થશે. આ સત્સંગના ધણી રામાનંદ સ્વામી છે, આ સંપ્રદાયના આદિ આચાર્ય રામાનંદ સ્વામી છે. સ્વામીના મનમાં એક ચિંતા છે, સાંભળજો. અક્ષરધામનું મહાન સિંહાસન છોડી આપ આ મનુષ્યલોકમાં આવ્યા તે આ સત્સંગનું મોટું ભાગ્ય છે. બધા ધામના મુક્તો પણ આપની સેવા પૂજા કરવા આ માનવલોકમાં આપની સાથે આવતા રહે છે. તેઓ ધામમાં રહે છે છતાં અહીંયા આવે છે ત્યારે તેમના મનમાં શાંતિ રહે છે. પરંતુ હે હરે, આપ મોક્ષ માર્ગની એવી વ્યવસ્થા કરજો જેથી ફરીને તમારે આ લોકમાં આવવું ન પડે. ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વગેરે ક્યારે જીર્ણતાને પામે નહીં, એને ઘસારો પડે નહીં, એવો કંઈક ઉપાય કરજો. જોકે આપની નજરમાં તો આ બધું હશે જ. જ્યાં ચાર ગુણ જૂના થઈ ગયા, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ખાડે ગયા, તો કલ્યાણનો માર્ગ પણ પૂરો થઈ ગયો. દેશો દેશમાં આપ એવા મંદિર કરાવો જેમાં હંમેશા આપના દર્શન થાય, આપનું સ્થાન કાયમ જાળવી રાખે એવો ધર્મવંશ આવે તો એ થશે. આપ પાક્કા મંદિર કરાવો, અમે આપના કૌશલ દેશમાં જઈશું અને કોઈક સંતમાં પ્રેરક બનીને શુભ સંદેશો લાવીશું. રામાનંદ સ્વામી મહારાજને એમ કહેવા માગે છે, પ્રભુ આપ પધાર્યા, ધર્મ જાગતો થયો, ભક્તિ જીવતી થઈ, જ્ઞાન વૈરાગ્ય જાગૃત પ્રગટ થયા, પણ પ્રભુ આવા ને આવા ચાર ગુણ રહ્યા કરે, કલ્યાણનો માર્ગ વહા કરે એવી વ્યવસ્થા કરજો. એના માટે ધર્મવંશ એટલે ધર્મદેવના કુળમાંથી કોઈક આવે અને આ પરંપરા ચાલે એવું કંઈક કરો. જેટલા મોટા મોટા રાજાઓ છે તે બધા ધર્મવંશીને જોઈને ભૂમિ ઉપર મસ્તક
નમાવીને પગે લાગશે, તેમાં કોઈ ફેર નથી। ધર્મના વંશથી સંતોને હરિભક્તોને સદા સુખ થશે, સહુની શોભા વશે વધશે। ત્યારે શ્રીહરિએ સદગુરુ રામાનંદ સ્વામીને હાથ જોડીને કહ્યું, હે ગુરુદેવ, મેં ઘર છોડ્યું ત્યારથી આજ દિવસ સુધી ઘરનો સંકલ્પ ક્યારેય કર્યો નથી। હવે અત્યારે આપ તેની વાત કરો છો, જેવું સત્સંગનું ભાગ્ય હશે તેવું ધીરે ધીરે બધું થશે। અમારા મનમાં ઘરના લોકોનો કોઈ સંકલ્પ નથી, સંકલ્પ માત્ર હરિભક્તોને સુખી કરવાનો રહ્યા કરે છે। ગમે તે ભોગે આ સત્સંગના ભક્તોને મારે સુખ આપવું છે, આ સંકલ્પ અમારો દ્રઢ છે। જુઓ, સંતોને સદ્ધર્મની રીત ઘણા જ પ્રેમથી બતાવવી છે। આ સાધુઓને, અમારે એક એક સાધુને ધર્મની મૂર્તિ અક્ષરધામના દરવાજા જેવા બનાવવા છે, આ અમારા મનમાં રહ્યા કરે છે। શાસ્ત્રોમાં પવિત્ર ધર્મ જેવા લખ્યા છે એવી રીતે કોઈ સંત વર્તતા નથી, અમારે અમારા સાધુમાં એવા ધર્મની સ્થાપના કરવી છે। ભગવાન સ્વામિનારાયણની વાતો તો જુઓ, ગુરુદેવ રામાનંદ સ્વામીને મહારાજનો આ સંવાદ અદ્ભુત છે। પૂર્વે ઘણા મોટા મોટા ઋષિ કહેવાતા હતા, ઘણું દારૂણ તપ કર્યું, શરીરના હાડકા રહ્યા હતા, બીજા અંગો રાફડા થઈ ગયા હતા, 30, 40 કે 60 હજાર વર્ષ પર્યંત મહાન તપ કરી શરીર ક્રૂશ કરી નાખતા તે ઋષિઓ કેવળ પોતાની ઈચ્છાથી જ આવું અતિશય દુઃખદાયક તપ કરતા। અતિ સામર્થ્યવાળા થવાની ઈચ્છા રાખીને તેમણે તપશ્ચર્યા કરી, પરંતુ અંતે અંતઃશત્રુઓએ ઘણી ફજેતી કરી। સૂકા લાકડાના ઢગલા મેરુ પર્વતના જેવડા થાય, તેને જો અગ્નિનો યોગ થાય તો બધા લાકડા ભસ્મ થઈ જાય, એમ કરોડો વર્ષ સુધી યોગ સાધના કરે અને અંતે જો વિષય ભોગ ભોગવાની ઈચ્છા જાગે તો એ બધી તપશ્ચર્યાની કેવી થઈ ગઈ? ભસ્મીભૂત થઈ ગઈ। બ્રહ્માને શિવ સુધી તપાસ કરીને મેં જોયું ત્યારે જણાયું, જ્યારે તેમને ભોજ સુખ મળ્યું છે ત્યારે એમની બધી યોગ કળા નાશ થઈ ગઈ છે। આજે આખી દુનિયા કોની પાછળ પડી છે? ભોગની પાછળ। માણસ ભક્તિ કરે છે પણ શું મેળવવા માટે? ભોગ મેળવવા માટે। બોલો, સોનાના ખાંડણિયામાં શું ખાંડે છે? આદુ ને મરચા। સોનાનો ખાંડણિયો હોય, સોનાની ખાંડણી બરાબર, સોનાનો દસ્તો, એનાથી દાદા આરચું આદુ મરચા ખાંડવાના હોય કે મરી મસાલા કેસર વાટવાનું હોય? ભગવાને આવું મનુષ્યનું શરીર આપ્યું। આજે સવારે નિષ્કામ સ્વામી બહુ સરસ વાત કરી, ત્રણ ચિંતામણી વચનામૃત પ્રમાણે, મનુષ્ય દેહ ચિંતામણી તુલ્ય, એમાં પણ સાધુનો સમાગમ પરમ ચિંતામણી તુલ્ય, અને એમાં મહારાજની મૂર્તિ એ સાક્ષાત ચિંતામણી। આપણને ત્રણે ત્રણ ચિંતામણી મળી, મનુષ્યનો દેહ ચિંતામણી જેવો, અને એમાં સાધુનો સમાગમ પરમ ચિંતામણી જેવો, અને ભગવાનની મૂર્તિ આ પીવડા મહારાજ જુઓ તો ખરા, દર્શન કરીએ આપણા અંતરમાં આરપાર મૂર્તિ ઉતરી જાય। પણ દુર્ભાગી જીવ છે, વિષયની વાસના એટલી બધી ભરી છે, પેલો એ ક્યારે આવી રીતે રાત દિવસ સાધુનો સમાગમ કરીશું ને ત્યારે પછી આ બધી વિષ્ટાઓ। પેલા ગીંગાને ભમરાએ શું કર્યું? બરાબર પગથી જાળીને પાણીમાં ઝબોળ્યો 5-10 વખત, એકવાર છીકાછીક થઈ જાય, અહીંયા જે ભાઈ ધર્મ નિયમ પડાવે ત્યારે છીકાછીક થોડો અઘરું લાગે કે આ શું, સવારે જાગીને એક દિવસ ધનુર્માસ એ પૂરો થયો, તો હવે બીજો માસ એ પૂરો થયો, ત્રીજો માસ। ઘણા હરિભક્તો કે આ સંતો એવું ગોઠવી દીધું, 12 મહિના ચકડું ચાલ્યા કરે, ભાઈ ચાલ્યા જ કરે ને, આ ચાલુ જ રાખવું પડે, આ કઈ બંધ કરી દે ચાલે? પ્રોબ્લેમ જ એમાં છે ને, 12 મહિના જોબ કરવાની કોઈને અઘરી નથી લાગતી, 12 મહિના ફરવાનું કોઈને અઘરું ના લાગે, ખાવાનું અઘરું ના લાગે, પાર્ટી મોજ મસ્તી અઘરી, પણ આ 12 મહિના સમયા ઉત્સવ હોય તો ઘણા વાતો કરે દાદા, હા। અને આપણે તો આ અમેરિકામાં સત્સંગ ક્યાં આવે? અઠવાડિયામાં એક દિવસ હોય સમયો, બાકી તો ઘરે સોફા ઉપર બેઠા બેઠા ડાઇનિંગ પર જમતા જમતા, હે આ કથા સાંભળી એટલું સારું છે, કરે છે તો આવ્યો। શ્રીજી મહારાજ કહે છે, જુઓ, મેરુ જેવડો લાકડાનો ઢગલો હોય પણ એક નાનો અંગારો લાગે ને બધા લાકડા બળીને ભસ્મભૂત થઈ જાય। ગમે એટલી સાધના હોય પણ વિષય ભોગની ઈચ્છા થાય તેની બધી સાધના ખલાસ થઈ જાય। આજનો સમાજ ભોગમાં ડૂબેલો છે એટલે રોગ વધી રહ્યા છે। અમે હમણાં ઋષિકેશ જઈને આવ્યા,
શું દિવ્ય ભૂમિ છે, સાધનાની ભૂમિ છે. આજે પણ સાધના કરનારા મહાપુરુષો ત્યાં છે, સાધના કરનારા છે ને, યોગમાં જીવનારા છે ને, એ રોગથી બચી ગયા છે. અને ભોગમાં ડૂબેલા છે ને, જેટલા ભોગ વધે એટલા રોગ વધે છે. આ જીવન ભગવાને ભોગ માટે નહીં, આ જીવન પરમાત્માના યોગ માટે છે. આટલું નક્કી કરીએ. તમે ભલે ગ્રહસ્થાશ્રમમાં રહો, પત્ની પુત્ર નોકરી ધંધા એની વચ્ચે રહો, પણ લક્ષ્ય એવું રાખો કે મારે મહારાજને રાજી કરવા છે. વચનામૃતમાં મહારાજ કીધું, પ્રથમનું 21મું વાંચો, આને આ દેહ કરીને અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળવું છે. આપણા સત્સંગના શિવલાલભાઈ શેઠ જેવા હરિભક્તોના પ્રસંગો વાંચો, સાંભળો. અત્યારે પણ એવા સારા સારા એકાંતિક હરિભક્તો છે, એના પ્રસંગો વાંચો, સાંભળો. સંસારમાં હોય પણ એનું લક્ષ્ય એવું છે કે મારે દાદા ખાચરની જેમ, મારે પર્વતભાઈની જેમ, મારે ઝીણાભાઈની જેમ, મારે શિવલાલભાઈની જેમ જીવન જીવવું છે. હા, વિષયના ભૂંડની જેમ, વિષયના કીડાની જેમ એક હરિભક્તનું જીવન છે. કેટલા સારા હરિભક્તો હોય છે એવા, આજે પણ છે. આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા છે. પોતાના દીકરાઓને એવી નાના હોય ત્યારથી સલાહ આપે છે કે બેટા, તું મોટો થઈને મહારાજને રાજી કરજે, તું અમારો નહીં ગુરુજીનો છે, આ જ્ઞાન આપો. એને ખબર પડે મારું જીવન મહારાજ માટે છે એટલું જ્ઞાન આપો. એને ખબર પડે મારું જીવન ભગવાનને રાજી કરવા માટે છે એ જ્ઞાન આપો. નાના દીકરા હોય ત્યારથી એના માતા પિતાને એવા સંસ્કાર આપે છે, એ છોકરાને કોઈ મોજશોખ આ સંસારના નથી થતા, બસ સારું ભણવું, મહારાજની સેવા કરું, મહારાજને ઓળખું અને બીજા જીવોને મહારાજને ઓળખાવું. આ ભગવાનના ભક્તના આપેલા સંસ્કારો છે. શ્રીજી મહારાજ વાત કરે છે, અમે જોયું શિવ અને બ્રહ્મા સુધી બધાની સાધના ભોગમાં ડૂબી ગઈ છે. ચાર સંકાદિક સિવાયના બધા ઋષિ અંતે થોડા ઘણા દૂષણના ડાઘ લાગ્યા જ છે. શ્વેતદ્વીપમાં જેટલા ઋષિ છે એ બધા નિર્દોષ છે એમ શાસ્ત્ર કહે છે. બદ્રિકાશ્રમમાં જે ઋષિ છે એ બધા પણ કામ વાસનાને ટાળી નાખે છે. 88,000 જે ઋષિ થયા તે રાત દિવસ ભાગવતને સાંભળ્યા કરે છે એ બચી ગયા છે. કોણ બચ્યા? શ્વેતદ્વીપ વાળા બચ્યા, બદ્રિકાશ્રમ વાળા બચ્યા, અને જે ભાગવત અખંડ સાંભળે એ બચ્યા. ગુણાત્યાનંદ સ્વામી કે ચાર જગ્યાએ માયા નથી, અક્ષરધામમાં નથી, શ્વેતદ્વીપમાં નથી, બદ્રિકાશ્રમમાં નથી, અને ચોથી આ લોકમાં જ્યાં એકાંતિક સત્પુરુષો કથા કરે ત્યાં નથી. તમે આ બધા કથા સાંભળો છો તો આપણે ક્યાંથી બચીએ છીએ? માયાથી બચીએ છીએ. બાકી અમેરિકાની રાત એટલે કેવી રાત દાદા? બરાબર ને? લંકામાં રાવણની જે રાત હતી જોઈએ તો અમેરિકાની રાત જોવી પડે, એવું જ છે ને? અમેરિકાના એક એક ઘર ક્લબ અને બાર જેવા જ છે, લોકોના ઘર ઘરમાં બાર પડ્યા છે. અહીંયા તો આપણે બચ્યા છીએ કોને લીધે? આ શાસ્ત્રો શું કહે? કથા વાર્તાને લીધે. જુઓ, અતિ ભયંકર સ્ત્રી રૂપી માયા ઉપર કહ્યા તે સૌને પીડ, અતિ ભયંકર સ્ત્રી રૂપી માયા ઉપર કહ્યા તે સૌને પીડતી નથી, એટલે ઉપર ચાર આવ્યા ને, તે બધા ભગવાનની આજ્ઞામાં રહે છે, તેણે કરીને તેઓ કુશળ અને ક્ષેમ રહી શકે છે. ભગવાનની આજ્ઞા રૂપી કિલ્લામાં જેવો છે તે જ કુશળ છે. જો આજ્ઞાના કિલ્લાની બહાર નીકળ્યા, લક્ષ્મણજીની કરેલી રેખાની બહાર નીકળ્યા, તો માતા સીતા પણ ગયા. જે જે ભગવાનની આજ્ઞારૂપી કિલ્લામાંથી બહાર નીકળે છે અને વિષયને ભોગવે છે તે બધા માર ખાય છે. અત્યારે મહાઘોર કળિયુગ ચાલી રહ્યો છે, તે કળીમાં અમે અત્યારે પ્રગટ્યા છીએ. અત્યારે અધર્મનું ઘણું જોર છે, અધર્મનું બળ ધર્મના સૈન્ય વિના હટવાનું નથી, તેથી અમે સંતોને હરિભક્તોને ધર્મરૂપી હથિયાર દઈએ છીએ, અપાવીએ છીએ. કેના હથિયાર? ધર્મરૂપી હથિયાર અપાવીએ છીએ. તેઓ જ્ઞાનરૂપી તોપ ચઢાવીને અધર્મના સૈન્યને મારે છે. આવી રીતે રામાનંદ સ્વામીને વાત કરી, રામાનંદ સ્વામી ખૂબ રાજી થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ષષ્ઠપુરમાં જેતપુરની ભાદર નદીમાં રામાનંદ સ્વામી મળ્યા અને ધર્મના સૈન્યથી અધર્મનો નાશ કહ્યો. એ નામે 52મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.